प्रश्न संपूर्णपणे दूर થશે. આ વિરોધી પોપ ભાજપ પક્ષ દ્વારા પ્રજાને આપવામાં આવી રહી છે, પરંતુ કોઈ જ યોગ્ય કામગીરી કરવામાં નથી આવતી. આવો આ અંગે વધારે સાંભળીએ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ યશવેન્દ્રસિંહ જાડેજા પાસેથી. નર્મદાનો મુદ્દો કચ્છના અને કચ્છની લોકોના સંવેદના સાથે જોડાયેલો મુદ્દો છે. આ મુદ્દે કોંગ્રેસે ક્યારે પણ રાજકારણ નથી કર્યું અને હું મુખ્યમંત્રીને પણ નમ્ર વિનંતી કરું છું કે આ મુદ્દે કોઈ પણ જાતનું રાજકારણ ન હોવું જોઈએ. આજે કોંગ્રેસ સામે સવાલ ઉઠાવતા પહેલા મુખ્યમંત્રીને એ જોવું જોઈએ કે લગભગ 70%થી પણ વધારે નર્મદાનું કામ એ કોંગ્રેસના શાસનમાં થયું છે. 1960 બાદ જ્યારે ગુજરાત અલગ રાજ્ય થયું ત્યારથી સૌથી વધારે સમય ભારતીય જનતા પાર્ટીનું રાજ લીધું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ખાસ કરીને કચ્છ માટે અનેકો વાર અન્યાય કર્યા છે અને નર્મદા મુદ્દે પણ હું સ્પષ્ટપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટીના લોકોએ અન્યાય કર્યા છે. આજે કોંગ્રેસે તો ખરી પણ ભારતીય જનતા પાર્ટીના પણ સિનિયર આગેવાનોએ એમના પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદે પણ એમના ઉપર એમની કાર્યક્ષમતા ઉપર એમની ઈચ્છાશક્તિ ઉપર પ્રશ્નચિહ્ન ઉપાડ્યા છે આ મુદ્દે. ત્યારે ખરેખર આ મુદ્દાને લઈ અને નર્મદાનું કામ તાત્કાલિક શરૂ થાય એના ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત દેવું જોઈએ.